માંગરોળ અપ્સરા મંદિર ખાતે નગરપાલિકા સ્ટાફ તથા બ્રહ્મકુમારી માંગરોળ તેમજ સંજીવની નેચરલ ગ્રુપ અને પર્યાવરણ પ્રેમી સભ્યો સાથે મળીને સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર પ્લાસ્ટિક તેમજ ઘન કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા ત્યારે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય અને સંજીવની નેચર કેર ફાઉન્ડેશન તેમજ પર્યાવરણ પ્રેમીઓએ નગરપાલિકા ચીફ ઓફિસરની રાહબરી હેઠળ શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરી ભારે માત્રામાં કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સામાજિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ તેમજ પાલિકાએ હાથ ધરેલા સફાઈ અભિયાનને પ્રજાજનોએ પણ સહકાર આપી આવકાર્યો હતો, જેમાં માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસરે હાજરી આપી સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સંજીવની નેચરલ ફાઉન્ડેશન દ્વારા સાથ સહકાર અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તેમજ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા અપ્સરા માતાજી મંદિરના સાનિધ્યમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા આજુબાજુના વિસ્તારોમાંના મોટા પાયાનો કચરો સાફ કરીને નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ઉપક્રમે આજુબાજુની પ્રજાજનો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો. લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ઓમ શાંતિ. સ્વચ્છતા અભિયાન માટે આજે બ્રહ્માકુમારી વિદ્યાલય અને ઘણી માંગરોળની એવી સ્વૈચ્છિક સંસ્થાઓ, પશુપ્રેમી સંસ્થાઓ દ્વારા અપ્સરા મંદિરની અંદર માતાજીના સાનિધ્યમાં આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલું છે. ઓફિસર શ્રી ચાવડા સાહેબ તથા એમનો સફાઈ સ્ટાફ પણ ખૂબ જ સહયોગ આપ્યો છે અને મંદિરની સુંદરતા અને સ્વચ્છતા જળવાય એ હેતુથી આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલું છે. સ્વચ્છતા હશે ત્યાં જ પવિત્રતા રહેશે, એટલા માટે આજે સ્વચ્છતાનો ખૂબ બધા ભાઈઓ બહેનોએ સહયોગ આપ્યો છે. સ્વચ્છ ભારત સ્વર્ણિમ ભારત લક્ષ્ય છે. સ્વચ્છ ભારત સ્વર્ણિમ ભારત. અચ્છા, જય હિન્દ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. આજરોજ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનના માંગરોળ ખાતેના એકમ, માંગરોળ નગરપાલિકા, શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે સંજીવની નેચર ક્લબ ફાઉન્ડેશન અને શહેરના વિવિધ જાગૃત નાગરિક ભાઈઓ બહેનો દ્વારા માંગરોળ સાપુર રોડ ખાતે આવેલા અપ્સરા મંદિર ખાતે એક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં તમામ સહભાગી સંસ્થાઓએ સુંદર રીતે મંદિરનું પટાંગણ અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી. શહેરની સફાઈની જાગૃતિ અને શહેર સ્વચ્છ રહે માટે આ બધી સંસ્થાઓના સહયોગથી સતત આવા કાર્યક્રમો નગરપાલિકાના સહયોગથી અને આવી સંસ્થાઓના સહયોગથી થતા રહેશે. વૈશાલી કગરાના સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.